આ નખત્રાણા તાલુકાના વાલકા, હરિપર અને ઘડાણી રવા પર આજુબાજુ બધા ગામડાઓમાં ખૂબ વરસાદ થયો. એના કારણે ખેડૂતોને ગયા વખતે આગલા વર્ષે દુષ્કાળ હતો, વાવેતર કરેલી મગફળી મોંઘા બિયારણ, પણ વરસાદ વધારે થયાથી આ મગફળીનો ટાઈમ પૂરો થયો, જ્યારે ઉપાડવાના હતી ત્યારે વરસાદ બહુ થયો. એના કારણે આ જુઓ બધે જ જમીન અંદર ટાણા રહી ગયા છે અને ચારોનું પણ બિલકુલ કામ આવે એવું નથી, ખરાબ થઈ ગયું છે. તો આ બિયારણ બધી ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે. આના માટે સરકાર તાત્કાલિક એમની વળતર આપે અને તાત્કાલિક સર્વે થાય, કારણ કે હવે આ જો આ કચરો બધો ઉપાડશે ત્યારે શિયાળુ પાક ઊભો થશે. તો ત્યારે તમે કહેશો મગફળી ક્યાં રહી, તો આ જો ઉકેલી પડી છે તો આના માટે તાત્કાલિક સર્વે થાય એવી અમારી સરકાર શ્રી કને રજૂઆત છે. અને આ બધા પ્રતિનિધિ આ માનાજી આપણે નખત્રાણા તાલુકાનું મેઘપર, વાલકા, ઘડાણી, આ બધા જુણાજા, અમિયા, આ એરંડાની વાવેતર હતી આ વર્ષે, ગયા વર્ષે બે વર્ષ દુષ્કાળ હતો, આ વર્ષ કુદરતી સારું થયું અને ખેડૂતે વાવેતર કરી, પાછી વરસાદ પડી એટલે ફેલ ગયું, પાછી વાવેતર કરી, એરંડા સારા થયા. પણ અત્યારે આ જે લશ્કરી ઈયળ કહેવાય એ ઈયળને કારણે બધું આ જમીન બધી ખલાસ થઈ ગઈ, બધા એડા ખતમ થઈ ગયા છે. એટલે ખેડૂતોનો વિચાર થયો હવે શું કરું. આપ આ જોઈ શકો છો આ માળ છે, એકદમ તૈયાર માલ છે અને પાંદડું પણ એકે નથી આખા પર આખી આ વિસ્તારમાં. તો આના માટે સરકારશ્રીને વિચારીને ખેડૂતોને તાત્કાલિક વળતર આપે એવી મારી વિનંતી છે. આપણા વિસ્તાર અબડાસા વિસ્તાર નખત્રાણા તાલુકાના આ ગામડામાં વધારેમાં વધારે નુકસાન ત્રણે તાલુકામાં છે, એરંડામાં, લશ્કરી ઈયળનું, અને આપણે લશ્કરી ઈયળ કે અમારા ઘણીયા હાંજડી ઈયળ કે, એટલે બહુ નુકસાન છે. એટલે તાત્કાલિક ખરી સર્વે થઈ અને વળતર મળે ખેડૂને. આ વાલકા ગામના સરપંચ શ્રી સુમારભાઈ છે, આ ખેડૂત અગ્રણી છે, પાટીદાર પટેલભાઈ, આ છોટાભાઈ છે, આ બધા આજુબાજુના ગામડાના આ જ તકલીફ છે. હવે તાત્કાલિક એને વળતર મળે તો ખેડૂતો કાંઈક વરી ઊભા થાય અને તાત્કાલિક બીજો પાક હજી પણ રવિ પાક ઊભો કરી શકે.